मेहनत इतनी खामोशी से करो कि सफलता शोर मचा दे। आजना आ वीडियो में आपणे લોકવાદ્યોનો અભ્યાસ કરવાના છે। કોઈ પણ પરીક્ષાની અંદર એક માર્કની અંદર આવો પ્રશ્ન આવે છે કે તબલા છે તે કેવું વાદ્ય છે, શરણાઈ છે તે કેવું વાદ્ય છે। તો આ વિડીયો નિહાળ્યા બાદ તમને આ તમામ પ્રશ્નના જવાબ મળી જશે। તો શરૂ કરીએ લોકવાદ્યો। પ્રાચીન કાળથી ભારતમાં જુદા જુદા લોકવાદ્યોનો ઉપયોગ થતો આવ્યો છે, જેનું વર્ગીકરણ નીચે મુજબ છે। ટોટલ ચાર પ્રકારના લોકવાદ્યો છે। એક તંતુવાદ્ય, એક સુષિરવાદ્ય, એક અવનાદવાદ્ય અને એક ઘનવાદ્ય। તો તંતુવાદ્ય, સુષિરવાદ્ય, અવનાદવાદ્ય અને ઘનવાદ્ય। તો લોકવાદ્યો કોને કહે છે? શ્રેષ્ઠ સંગીત લઈએ કે લોકસંગીત લઈએ, પણ તેમાં વાદ્યનું સ્થાન ખાસ જોવા મળે છે। સિતાર, સારંગી જેવા સિસ્ટમ વાદ્યોના મૂળ તંબુરો, રાવણ હથ્થો અને જંતર જેવા લોકવાદ્યોમાં છે। સામવેદને સંગીતની ગંગોત્રી માનવામાં આવે છે। સંગીતની ગંગોત્રી કોને કહે છે? આવો પ્રશ્ન પૂછાય તો સામવેદને, સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે। સંગીત વિશે પ્રામાણિક માહિતી આપનાર ગ્રંથ ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર છે। નાટ્યશાસ્ત્રની અંદર સંગીત વિશે સંપૂર્ણ માહિતી આપી છે। ઉપરાંત સંગીત આધારિત ઢોલ સાગર નામનો ગ્રંથ પણ મળી આવે છે। તો આપણા માટે અહીંથી આઈએમપી પ્રશ્ન કે સામવેદને સંગીતની ગંગોત્રી માનવામાં આવે છે, ત્યારબાદ ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર છે તે ખૂબ જ ઉપયોગી છે, તે ઉપરાંત ઢોલ સાગર કરીને ગ્રંથ છે તે પણ ઉપયોગી છે। લોકવાદ્યોના પ્રકાર કેટલા? તો ચાર, તંતુવાદ્ય, સુષિરવાદ્ય, અવનાદવાદ્ય અને ઘનવાદ્ય। ત્યારબાદ હવે તંતુવાદ્યથી આપણે શરૂઆત કરીએ। તો પ્રથમ તંતુવાદ્ય, તો જે વાદ્યમાં દોરી, તંતુ અથવા તાર વડે ધૂન ઉત્પન્ન કરવામાં આવે તેને તંતુવાદ્ય કહે છે। મગજમાં ક્લિયર બેઠાડી લેવાનું છે, તંતુવાદ્ય, તંતુ, તંબુરો, જે આ રીતે એક તારો, રાવણ હથ્થો, સુરંદો વગેરે, કે જે તંતુવાદ્યમાં આવે છે। તાર, તંતુ તાર, તાર વડે વગાડવાનું। તો એક તારો, રાવણ હથ્થો, સુરંદો એ વિગતવાર આપણે જોઈએ તો એક તારો અથવા તો દો તારો, લોકસંગીતના સૌથી પ્રાચીન વાદ્યને આપણે એક તારો કહીએ છીએ। એક તારામાં સૌ પ્રથમ એક જ તારો હતો, એટલે કે એક જ તાર હતો એવું કહીએ તો પણ ચાલે। સમયાંતરે તેમાં બદલાવ લાવીને બે તાર થયા, એમાં એક ષડ્જ અને બીજો પંચમનો તાર હોય છે। બે તાર થઈ ગયા, પહેલા એક જ તાર હતો એટલે એક તારો કહેવામાં આવતો। એક તારામાં તંબુડા પર જાડા વાંસની એક દાંડી લગાવવામાં આવે છે। એક તારો સામાન્ય રીતે ભજન કીર્તન દરમિયાન વગાડવામાં આવે છે। અહીં તમે જોઈ શકો છો એક તારો, કે જેની અંદર અહીં આ એક તાર હોય છે। ત્યારબાદ એક તારામાં પંચમનો તાર હોતો નથી, તેમાં કેવો તાર હોય છે? ષડ્જનો। એક તારાને રામસાગરના નામે પણ ઓળખવામાં આવે છે। રામસાગર છે તે કેવા પ્રકારનું વાદ્ય છે? આવો પ્રશ્ન હોય તો તંતુવાદ્ય, તાર વડે વગાડી શકાય તેવું વાદ્ય। ત્યારબાદ દો તારામાં આગળના ભાગે બે ખૂંટીઓ હોય છે અને તેના પર તાર બાંધવામાં આવે છે, એમાં બે તાર હોવાથી એને દો તારો કહે છે। તંબુરો એક તંત્રી છે, બે તંત્રી અને ત્રણ તંત્રી હોય છે, જ્યારે ત્રણ તારો ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે। ત્રણ તારો છે તે ક્યાં જોવા મળે છે? તો ઉત્તર ગુજરાતમાં। ત્યારબાદ આપણે રાવણ હથ્થાની વાત કરીએ। પરીક્ષામાં અવારનવાર 2 થી 3 વાર આ પ્રશ્ન પૂછાયો કે રાવણ હથ્થો છે તે કેવા પ્રકારનું વાદ્ય છે? તો રાવણ હથ્થો છે તે તંતુવાદ્ય છે। લંકાપતિ રાવણ જ્યારે સાધુના વેશમાં વનમાં સીતાનું હરણ કરવા ગયા, ત્યારે તેના હાથમાં જે વાજિંત્ર હતું તેનો સંસ્કૃત ગ્રંથોમાં રાવણ હસ્તવીણા તરીકે ઉલ્લેખ થયો છે। સમયાંતરે તેનું નામ રાવણ હથ્થો થયું। રાવણ હથ્થોને ગુજરાત અને રાજસ્થાનમાં પ્રમુખ વાદ્ય માનવામાં આવે છે। રાજસ્થાનમાં તમે કિલ્લા ઉપર જાઓ એટલે ત્યાં બહાર બેઠા બેઠા લોકો ઉડી જા કાલે કાવા તેરે મું બિચકન પાવા આ વગાડતા હોય છે, જે તમે જોયું હશે। ગુજરાતના રાવણ હથ્થામાં 3 થી 4 તાર હોય છે, જેના નીચેના ભાગમાં નાળિયેરની કાછલી પર ચામડામાં મઢી તેમાં નાનકડો દંડ રાખવામાં આવે છે,
કાચલી પર મઢેલા ચામડાની ઉપર વાંસની પટ્ટીની ઘોડી રાખી તેના પર પાંચલા તારથી રાખી તારની મેળવણી કરી ઘોડાના વાળના ગજથી તેને વગાડવામાં આવે છે. તમે અહીં જોઈ શકો છો રાવણ હતો. તો એક તારો, દ્વિતારો, ત્રિતારો અને રાવણ હતો, આ બધા તંતુવાદ્યો છે. ત્યારબાદ સુરંગો અને સારંગીની વાત કરીએ. અહીં તમે જોઈ શકો છો સુરંગો સારંગી. સારંગી એ ભજન સમયે ઉપયોગમાં લેવાતું આદિવાસીઓનું લાક્ષણિક વાદ્ય છે. તેની રચના સિમળાના વૃક્ષમાંથી થાય છે. સિમળાના વૃક્ષમાંથી થાય છે. 1.5 ફૂટ લાંબા લાકડાને વચ્ચેથી કાપી કોરી ચામડી મઢી વચ્ચે ઘોડાના પૂંછડાના વાળ બાંધી સારંગી બનાવવામાં આવે છે. સારંગીમાં સ્વર કાઢવા માટે બનાવવામાં આવતી કામડીના તાર પણ ઘોડાના પૂંછડાના વાળ હોય છે. સારંગીમાં 29 તાર હોય છે. હવે એવો પ્રશ્ન પૂછાય કે સારંગીમાં કેટલા તાર હોય છે? તો 29 તાર હોય છે સારંગીની અંદર. ત્યારબાદ સિતાર. સિતાર તો આપણે બધાએ જોયું જ હશે. સિતાર એ વીણાનો જ એક પ્રકાર છે. અલાઉદ્દીન ખિલજીના દરબારી કવિ અમીર ખુસરો સિતારનો સૌ પ્રથમ પરિચય આપ્યો હતો. સિતારમાં 3 કે 8 તાર જોવા મળે છે. પ્રખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરને ભારત સરકાર દ્વારા 1999માં ભારત રત્ન આપવામાં આવ્યો છે. કોને? તો કે રવિશંકર મહારાજને, પંડિત રવિશંકર મહારાજને 1999માં. સેના માટે? તો કે સિતાર વગાડવા માટે. ત્યારબાદ જંતર. આ જંતર પણ તમે જોયું જ હશે. સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણોમાં જંતરને દેવી વાદ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. રુંદગાન સમયે જંતર વગાડવામાં આવતું તે રુદવીણાનું એક સ્વરૂપ છે. તેમાં બિનની જેમ બે તંબુડા, દાંડી, ફૂટી વગેરે હોય છે. જંતર ગળામાં પહેરીને ઉભા રહીને વગાડવામાં આવે છે. આ વાદ્યને વગાડવા માટે બંને હાથનો ઉપયોગ કરવો પડે છે. અહીં તમે જોઈ શકો છો જંતર. તો આ આપણે જોયું મિત્રો તંતુવાદ્ય કે જે તાર વડે વગાડાય છે, જેમાં એક તારો, રાવણ હથ્થો, સુરંદો, સારંગી, સિતાર વગેરે જંતર. તો ત્યારબાદ સુશિરવાદ્ય. તો જે વાદ્યને ફૂંક મારીને વગાડવામાં આવે છે તેને સુશિરવાદ્ય કહે છે. જેમ કે શંખ, મોરલી, પાવો, જોડિયા, પાંડો, વેણુ, ભૂંગળ, સિંગી, મુહવર, કાનવાસલી, શરણાઈ વગેરે. તો આમાંથી જે પણ સારા સારા નામ હોય તે અવશ્ય પૂછાય એકાદા માર્કમાં, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. વિગતવાર આપણે અભ્યાસ કરીએ. તંતુવાદ્ય તાર વડે, સુશિર એ ફૂંક મારીને, વાંસલી છે તે સુશિરવાદ્યમાં સૌથી મધુર વાદ્ય છે. પાટલા પોલા વાંસના ટુકડા પર અગ્નિની મદદથી કાના પાડી વાંસલી બનાવવામાં આવે છે. તો તમને ખબર જ છે વાંસલી. જે વાંસલી મેળા, લગ્ન, હોળી, ગોર, નોરતું જેવા સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં નૃત્ય ટાણે ઢોલીને સંગત આપવા માટે વગાડવામાં આવે છે. તો વાંસલી છે તે કેવું વાદ્ય છે? તો સુશિરવાદ્ય. ત્યારબાદ શરણાઈ અથવા તો જેને લગા પણ કહે છે. આદિવાસી લોકો શરણાઈને લગા કહે છે. શરણાઈનો ઉપયોગ હોળી, ગોરના ઉત્સવ પ્રસંગે નાટ્ય ભજવવામાં અને લગ્ન પ્રસંગમાં થાય છે. શરણાઈનો અવાજ કર્કશ હોવાથી અને તેના સૂર વધુ પડતા ઊંચા હોવાથી લોકગીતોમાં તેનો ઉપયોગ થતો નથી. બિસ્મિલ્લા પ્રસિદ્ધ શરણાઈ વાદક હતા. તો આ નામ પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તમને પ્રશ્ન પૂછું શરણાઈ છે તે કેવું વાદ્ય છે? તો સુશિર વાદ્ય. ત્યારબાદ મોરલી. તો મોરલી કેવી રીતે બને છે એ પણ તમે જોયું છે. વાંસની બે પોલી ભૂંગળીઓ અને તુમડામાંથી બનાવેલી મોરલી એ મદારી કે નાથબાવાનું લોકવાદ્ય છે. જૈન ગ્રંથોમાં તેને પુંગી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાદ્ય વગાડતી વખતે એક ભૂંગળી સતત સૂર આપે છે, જ્યારે બીજી ભૂંગળી ના છિદ્રો સિદ્ધવાદનું કામ કરે છે. જ્યારે વછલી તુમડીમાં હવા ભરાય છે. તો અહીં તમે જોઈ શકો છો મોરલી. ત્યારબાદ શંખ. આ પ્રશ્ન 2 વાર તલાટીની એક્ઝામમાં, 1 વાર અને 1 વાર નાયબ મદદનીશમાં, આ પ્રશ્ન પૂછાણો કે શંખ છે તે કેવા પ્રકારનું વાદ્ય છે? તો ફૂંકથી ઘોષ જન્મે એવા વાદ્યોમાં શંખ સૌથી પ્રાચીન વાદ્ય છે. આદિવાસી સાધુ ભજનો ગાતી વખતે દેવની મૂર્તિઓ સ્થાપવાના સમયે પ્રસંગ વખતે શંખ વગાડતા. મહાભારતમાં શ્રીકૃષ્ણનો પંચજન્ય શંખ વગાડીને મહાભારતના યુદ્ધની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો રણસિંગુ. રણસિંગા જાગે, સૂતા ભાગે, સુરવીર જાગે, જે ગુજરાતમાં પ્રાણીઓના ના શિંગડામાંથી રણસિંગુ બનાવવામાં આવતું, ખાસ કરીને ભગવાન શિવના મંદિરમાં તે વાદ્યનો ઉપયોગ કરવામાં આવતું. રણસિંગુ વાદ્યો જેવો જ નાગફણીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
ત્યારબાદ આપણે જોઈએ ભૂંગળ. તો ભૂંગળ ખૂબ લાંબુ હોય છે. ભૂંગળ નું પ્રાચીન નામ નાળિકા અને નાળી છે. ભૂંગળ એ રણસિંગા નું મૂળ સ્વરૂપ છે. ભૂંગળ નો ઉપયોગ ભવાઈ ના કાર્યક્રમમાં શરૂઆતમાં કરવા માટે થાય છે. ભવાઈ કરનાર નાયકો એને માતાજીએ દીધેલું દેવી વાદ્ય માનીને પૂજે છે. ગુજરાતમાં ભૂંગળો વિસનગરમાં એકમાત્ર કંસારા પરિવારે બનાવે છે, જે 5 થી 6 ફૂટ લાંબુ હોય છે. તો ગુજરાતમાં ભૂંગળ કોણ બનાવે છે? તો વિસનગરના એકમાત્ર કંસારા પરિવાર આ ભૂંગળ બનાવે છે. ત્યારબાદ આપણે પાવરી જોઈએ. તો ડાંગ આદિવાસીઓનું આ પ્રિય સુશીર વાદ્ય છે પાવરી. મો વડે ફૂંક મારીને વગાડવામાં આવે છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ તાડપુ અથવા તો ડોબરું. તાડપુ આદિવાસીઓનું બહુ પ્રિય વાદ્ય છે. પાવરીની જેમ તાડપુમાં પણ પોલાવાસની ભૂંગળીઓ હોય છે અને છેડે લાંબુ ભૂંગળું હોય છે. ડોબરું એના જેવું જ વાદ્ય છે, પણ એ વેવ પૂંજ વેળાએ જ વગાડવામાં આવે છે. આ ઉપરાંત તેના જેવા જ વાદ્યોમાં ભેરી, સુગરો, પીછવો, પીછવી, નરહિલો વગેરે પણ જાણીતા છે. અહીં તમે જોઈ શકો છો તાડપુ અથવા તો ડોબરું. આ આપણા માટે એક નવું છે. આ કેવું વાદ્ય છે? સુશીર. ત્યારબાદ વેણું. વેણું તો આપણે બધાએ જોઈ છે, વાસલીન જેવું જોઈ છે. સુકાયેલા વાસ કે વૃક્ષોની ડાળીઓમાં ભમરાઓ જ્યારે દર કરવા માટે છિદ્રો પાડતા અને પવનના સુસવાટા થાય ત્યારે તેમાંથી આપોઆપ સ્વર ઉત્પન્ન થતો, આમ તેની સાથે સંકળાયેલું વેણુંનું સંગીત તેવી જ પ્રકારનું સ્વર ઉત્પન્ન કરે છે. વેણુંનું સંગીત શ્રી કૃષ્ણની બાલલીલા સાથે સંકળાયેલ છે. વેણુંનો એક પ્રકાર પાવો આજે ગાયો ચરાવતા માલધારી સમાજ વગાડે છે. વેણુંનું જેવો જ ભારિંદો, જે લોકવાદ્ય માટીના ગોળામાં 3 કાણા પાડીને પકડવામાં આવે છે અને ફૂંક મારીને વગાડવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ ઔનત વાદ્ય. બે પ્રકારના વાદ્યો આપણે નિહાળ્યા, તંતુ વાદ્ય અને સુશીર વાદ્ય. તંતુ વાદ્ય તાર વડે, સુશીર વાદ્ય ફૂંક મારીને. હવે વાત કરીએ ઔનત વાદ્યની. તો જે વાદ્યોને ચામડા વડે મઢવામાં આવે છે તેને ઔનત વાદ્ય કહેવામાં આવે છે, જેમ કે ઢોલ, નગારા, મૃદંગ, તબલા, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ મેમ્બોરફોની સંગીત સાધન છે. સાધનોમાંથી સંગીતનો ધ્વનિ કાઢવા તેના પર હાથ વડે અથવા તો દાંડી વડે આઘાત લગાડવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે ચામડામાંથી ઢાકેલા એક અથવા બે પળ હોય છે. તબલા મોટે ભાગે હિન્દુસ્તાની શાસ્ત્રીય કઠ્ય સંગીતની સાથે હોય છે અને તે મૃદગમ કર્ણાટક સંગીતના પ્રદર્શનીઓ સાથે સંગત કરનારું વાજિંત્ર છે. તો આપણે વિગતવાર ચર્ચા કરીએ તો ઢોલ, ઢોલ પણ તમે જોઈ શકો છો. નગારું, નગારું, ઢોલ. જન્મથી મૃત્યુ સુધી વિશ્વના પ્રત્યેક આદિવાસી સમાજનું સજીવ લોકવાદ્ય છે. જૂના સમયમાં ઢોલ રણવાદ્ય તરીકે વપરાતો, પણ હાલ મંગલવાદ્ય તરીકે વપરાય છે. ઢોલને આનક, કમલ, શૃણક તરીકે પ્રાચીન સમયમાં ઓળખાતા. સર્વપ્રથમ ઉધમદાસ નામે ઢોલી હતો. તો સર્વપ્રથમ ઢોલી કોણ હતો? તો કે ઉધમદાસ. ઢોલને અન્ય કયા નામે ઓળખાય છે? તો આનક, કલમ અને શૃણક. ત્યારબાદ નગારું. નગારાને દુર્દુભી તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટા કદના નગારાને આડંબર, લંબર અથવા આલંબર કહેવામાં આવે છે. નગારામાંથી જે રણકાર ઉત્પન્ન થાય છે તેને ધીબતક, ધીબતક, ધીબતક કહેવામાં આવે છે. નગારાને નોબતના નામે પણ ઓળખાય છે. કચ્છના સ્વર્ગસ્થ શ્રી સુલેમાન જુમ્મા નગારા વાદનમાં પ્રખ્યાત હતા. ત્યારબાદ આપણે જોઈએ તો ચોઘડિયા. નગારાનો જ એક પ્રકાર છે. ગુજરાતમાં સોઘડિયાનું વાદ્ય નોબત, ટકારાખાનું વગેરે નામે પ્રચલિત છે. સોઘડિયામાં નાના અને મોટા એમ બે નગારા હોય છે. તેની પડીમાં ઢોલની જેવો ગજરો હોતો નથી. જૂના જૈન દેરાસરો, રામજી મંદિરો, વૈષ્ણવ હવેલીઓ અને સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો ઉપરાંત મુસ્લિમ બાદશાહોના મકબરાઓમાં પણ શરણાઈ સાથે સોઘડિયા સાંભળવા મળે છે. જૈન દેરાસરોમાં ભોજક અને અકબરાઓના લંગા જાતિના લોકો તો ઘડિયા વગાડવામાં કુશળ ગણાતા. ત્યારબાદ ત્રાસા. ત્રાસા એ નગારાનો જ એક પ્રકાર છે, જેના એક ભાગમાં તાંબાના નગારા જેવો હોય છે. તેને ચામડાથી મઢવામાં આવે છે. ઢોલની સામે ત્રાસા વગાડવામાં આવે છે. તેને પતલી ચોટીથી વગાડવામાં આવે છે. તેની ઊંડાઈ છીસરી હોવાથી તીક્ષ્ણ અવાજ આવે છે. ત્યારબાદ મૃદુંગ. મૃદુંગ ઢોલ જેવું જ હોય છે. ઉભો આ જોઈ શકો છો, તે છે મૃદુંગ. પરંતુ તેનો એક છેડો ખૂબ મોટો હોય છે અને એક છેડો નાનો હોય છે અને બંને બાજુએ બકરીના ચામડાથી મઢવામાં આવે છે. ત્યારબાદ તબલા. તબલા તો તમામ લોકોએ નિહાળ્યા હશે. અલાઉદ્દીન ખિલજીના દરબારી કવિ અમીર ખુસરોએ મૃદુંગના બે ભાગ પાડી
તબલાની શોધ કરી હતી. તબલા નરધા તરીકે પણ ઓળખાય છે. તબલાની પડી બકરાના ચામડામાંથી બાંધવામાં આવે છે, તેના પર તુલસી અને ગુંદરની શાહી લગાડવામાં આવે છે. શાહી ફરતે ગોળ કિનારી છાટ કહેવામાં આવે છે. આને કહેવાય છાટ. શાહી અને કિનારી વચ્ચેની જગ્યા લવ તરીકે ઓળખાય છે અને કિનારીની નીચેનો ગોળ ભાગ ગજરાના નામે ઓળખાય છે. તબલા બનાવનાર કે તેમાં સાંભળું મઢનારને ડબંગરો કહે છે. અમદાવાદ અને સુરત ડબંગર નામની જગ્યા માટે પ્રખ્યાત છે. પ્રસિદ્ધ તબલા વાદકોમાં ઝાકીર હુસેન અને કિશન મહારાજનો સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ ડબ. ડબનું અન્ય નામ છે ઝલ્લરી છે. આ વાદ્ય મુખ્ય રાજસ્થાનના રાજ્યનું છે. ઉત્તર ગુજરાતમાં તેને ડાયરો કે ઘેરો નામથી પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેનું ડાકલું, ડુગડુગી, ફુંદી, માદળ, પંખવાજ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ ખંજરીની વાત કરીએ. તેના એક ભાગ પર ચામડું અને બીજા ભાગ પર ખુલ્લો હોય છે. આ વાદ્યની પટ્ટીમાં નાની ઝાંઝ નાખવામાં આવે છે. તે તાલની સાથે વાગે છે. આ વાદ્યનો ઉપયોગ ભજન મંડળીમાં વિશેષ રીતે થાય છે. ત્યારબાદ નિશાન ડંકા. આઝાદી પહેલા દેશી રજવાડાઓમાં રાજાની સવારી કે કોઈ જાહેરાત કરવા માટે વગાડવામાં આવતા તેમાં બે મોટા એક સરખા માપના નગારાને ઘોડા કે ઊંટની બંને બાજુએ ગોઠવીને તેના પર બેઠેલો રાજસેવક દાંડી વડે વગાડતો, એક સાથે તાલમાં વગાડતો હોય છે. આ દ્રશ્ય ઉત્સાહ અને ઉમંગમાં વધારો કરતું હતું જે આ બે બાજુ બાંધીને વગાડતા. આની પ્રતિકૃતિ ઊંટ નગારાના ભીત ચિત્રો સિંહોરમાં દરબારગઢની દિવાલ પર જોવા મળે છે. આ ઉપરાંત ડમરૂ, ડાકલી, ડુગડુગી, ફુંડી, પખવાજ એ અવનત વાદ્યના ઉદાહરણો છે. તો અવનત વાદ્ય એટલે ચામડા ઉપર મારવામાં આવે એને કહેવાય અવનત વાદ્ય. ત્યારબાદ ધનવાદ્ય. જે વાદ્ય અથડાવવાથી રણકાર ઉત્પન્ન થાય તેને ધનવાદ્ય કહેવામાં આવે છે. જેમ કે કરતાલ, મંજીરા, ઘૂંઘરા, ઘંટ, થાળી, માટલા, ઝાંઝ વગેરે અહીં તમે જોઈ શકો છો કે જેને અથડાવીએ અને અવાજ ઉત્પન્ન થાય એને ઘનવાદ્ય. મંજીરા, તો મંજીરા છે એને અથડાવીએ તો અવાજ ઉત્પન્ન થાય. ત્યારબાદ ખંજરી, તો તેનાથી પણ અથડાવવાથી અવાજ ઉત્પન્ન થાય. પિત્તળ, ટીન કે કાંસાના મિશ્રણમાંથી બનાવી એકબીજાને અથડાવવાથી મંજીરા વગાડાય છે. સૌરાષ્ટ્રમાં કામળિયા નામના સાધુની કોમ મંજીરા વગાડવામાં વખણાય છે. કામળિયા સ્ત્રીઓ શરીર પર મંજીરા બાંધી લોટા પર સળગતો દીવો અને મોઢામાં તલવાર લઈને નૃત્ય કરે છે. ત્યારબાદ કરતાલની વાત કરીએ. નરસિંહ મહેતા શ્રી કૃષ્ણની ભક્તિ માટે કીર્તન કરવા માટે કરતાલનો ઉપયોગ કરતા હતા. કરતાલ 10-12 ઇંચ લાંબા અને 3 ઇંચ પહોળા લાકડાના ટુકડામાંથી બનાવવામાં આવે છે. તેના ચારેય ખૂણે લંબચોરસ ખાસામાં સકરડીઓ લગાવવામાં આવે છે. જે હાથના અંગૂઠાને આધારે અને બીજા હાથની આંગળીઓના આધારે તેમાંથી સંગીત ઉત્પન્ન થાય છે. આને કહેવાય છે કરતાલ. તો કરતાલ અને મંજીરા રણકાર કરવાથી વાગે છે. માણ. માણ એ એક પ્રકારની માટી કે ધાતુના સાંકડા મુખ ધરાવતો ગોળો છે. માણમાં મુખ્યત્વે તેનો ઉપરનો ભાગ સાંકડો હોય છે જે તમે અહીં જોઈ શકો છો. મધ્યકાળમાં પ્રેમાનંદ શ્રોતા સમક્ષ આખ્યાન માણના માધ્યમથી કરતા હતા. પ્રેમાનંદજી છે તે માણ વગાડીને આખ્યાન કરતા હતા. બંને હાથના આંગળા પર ધાતુની વીટી પહેરીને માણને વગાડવામાં આવતું જેથી પ્રેમાનંદને માણભટ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતના આધુનિક માણભટ્ટ તરીકે વડોદરાના ધાર્મિકલાલ પંડ્યાને ઓળખવામાં આવે છે. તો માણભટ્ટ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો પ્રેમાનંદને. ગુજરાતના આધુનિક માણભટ્ટ તરીકે તો ધાર્મિકલાલ પંડ્યાને. કાંચીજોડા. મંજીરાથી થોડા મોટા કાંચામાં ઢાળેલા વાદ્ય કાંચીજોડા તરીકે ઓળખાય છે. કાંચીજોડામાં ગોળાઈ અને ઊંડાઈ ઓછી હોવાથી અથડાનાર સપાટીમાં સમતલ ભાગ વધુ બહાર રહે છે. તેને સામસામે અથડાવીને અવાજ ઉત્પન્ન કરવામાં આવે છે જ્યારે મંજીરાની ધારને અથડાવીને વગાડવામાં આવે છે. ત્યારબાદ દાંડિયા. દાંડિયા તો આપણે ગુજરાતીઓએ જોયા જ હોય. રાસ અને ગરબામાં લાકડાના કે પિત્તળના બનેલા દાંડિયામાંથી સ્વર ઉત્પન્ન થતો, લાકડાના દાંડિયાને ઊંચથી શણગારવામાં આવતા તેની ટોચ પર ઘૂઘરા બાંધવામાં આવતા, આથી દાંડિયાના તાલ સાથે ઘૂઘરાનો મીઠો અવાજ ઉમેરાતો. સૌરાષ્ટ્રમાં યોજાતો ગોપ ગુથણ કે નવરાત્રિના સમયે દાંડિયાથી રાસલીલાનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ઘડિયાળ, ઘંટ, થાળી, ટોકરી, ઘૂઘરમાળ, ઘૂઘરા, સીપીઓ વગેરે ઘન વાદ્યોના ઉદાહરણ છે. તો આપણે 4 પ્રકારના વાદ્યો ભણ્યા કે જેની અંદર તંતુવાદ્ય કે જે તાર હોય અને એને રણકાર કરવામાં આવે તો એ તંતુવાદ્ય. સુશિરવાદ્ય કે જે સુશિરવાદ્યની અંદર આપણે જોયું કે ફૂંક મારીને વગાડવામાં આવે. ત્યારબાદ અવનાદવાદ્ય કે ચામડા ઉપર મારીને વગાડવામાં આવે. અને ત્યારબાદ ઘનવાદ્ય કે જે રણકાર કરીને વગાડવામાં આવે.
तो आ चारे चार वाद्य नो अपने डीपली अभ्यास करियो। वीडियो पसंद पड़ियो हो तो वीडियो ने मित्रों साथे अवश्य शेयर करो जेथी ए पण आपणी आ चेनल नी अंदर जोड़ाई सके। मळीए नवा वीडियो साथे। जय हिंद, जय भारत।